જય શ્રી સ્વામિનારાયણ। અત્યારે જે પ્રસાદીના સ્થાનના આપણે દર્શન કરી રહ્યા છીએ, સદગુરુવર્ય મંજુકેશાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન છે। મંજુકેશાનંદ સ્વામીનો જન્મ સંવંત 1835ના માણાવદરમાં થયો હતો। એમનું પૂર્વાશ્રમનું નામ રાઘવ હતું અને માતાનું નામ હેતબાઈ અને પિતાનું નામ વાલભાઈ હતું અને એમના મોટા ભાઈનું નામ ભીમભાઈ હતું। એક વખત સ્વયં પ્રકાશાનંદ સ્વામી ફરતા ફરતા માણાવદર પધાર્યા। રોજ કથા વાર્તા કરે અને ગામના બધા હરિભક્તો કથા સાંભળવા આવતા, એમાં રાઘવ પણ કથા સાંભળવા આવે। પછી એક મહિના સુધી સતત કથા વાર્તા સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ માણાવદર ગામમાં કરી। સ્વામી નીકળવાની તૈયારી કરતા હતા ત્યારે જ બરાબર હેતબાઈ, રાઘવના માતુશ્રી, એમણે સ્વામીને વાત મોકલાવી કે સ્વામી, અમારા ઘરે પધરામણી કરવા પધારો, અમારે તમને એક ભેટ આપવી છે। સ્વયં પ્રકાશાનંદ સ્વામી સંત મંડળ સાથે વાલભાઈના ઘરે પધરામણી કરવા પધાર્યા। સંતો બધા બેઠા, પછી હેતબાઈએ વાત મોકલાવી કે અમારે તમને ભેટમાં મારો દીકરો રાઘવ આપવો છે। એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી રાઘવને પૂછે છે, બેટા સાથે આવું છે? રાઘવ કહે, હા સ્વામી। ત્યારે રાઘવની ઉંમર 20 વર્ષની હતી। પછી એ રાઘવને લઈને સ્વયં પ્રકાશાનંદ સ્વામી નવા પાર્ષદને લઈને ગઢડા પધાર્યા અને ગઢડામાં મહારાજ સભા કરીને બેઠા હતા। સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ અમને ભાગવતી દીક્ષા આપો અને સાધુ કરો। પછી ભગવાન શ્રી સ્વામિનારાયણે આ રાઘવને દીક્ષા આપી અને નામ પાડ્યું મંજુકેશાનંદ સ્વામી। અત્યારે જે પ્રસાદીના આસનના તમે દર્શન કરી રહ્યા છો, એ આસન સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી બંનેનું છે। સ્વયં પ્રકાશાનંદ સ્વામી એ મંજુકેશાનંદ સ્વામીના ગુરુ, એટલે બંને સંતો અહીંયા રહેતા હતા। અને બીજું, મંજુકેશાનંદ સ્વામીનું 60 સંતોનું મંડળ હતું, એટલે 60નું મંડળ કહેવાતું, એટલે આ 60નું મંડળ અહીંયા રહેતું હતું। એ બધા સંતો આ આસને રહેતા હતા। અત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો એમાં પ્રસાદીની વસ્તુ પણ છે અને આસન છે, પ્રસાદીની માળા છે, પ્રસાદીની પૂજા, પ્રસાદીના લોટા છે। સ્વયં પ્રકાશાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામીના પ્રસાદીના વસ્ત્રો, માળા, વાસણ, અત્યારે જે તમે આસનના દર્શન કરી રહ્યા છો એ આસને જ્યારે સંતોની જમવાની પંક્તિ થતી હતી ત્યારે મહારાજ આ આસને બેસતા, એટલે આ મહાપ્રસાદીનું મંજુકેશાનંદ સ્વામીનું આસન છે। આપણે ભાવથી દર્શન કરી અને પાવન થઈએ। જય શ્રી સ્વામિનારાયણ।